ફ્રાન્સની અંદર સૈનિકો કામ કરી રહ્યા હતા, પથ્થરની શિલા ખસેડવાની. લેફ્ટનન્ટ ત્યાં ઉભો હતો, ખાલી એક માણસની જરૂર હતી, જો ધક્કો મારે તો કામ પતી જાય. પણ લેફ્ટનન્ટ શું સમજતો હતો? આઈ એમ લેફ્ટનન્ટ, મારાથી કામ ના કરાય. બધા એની સામે જુએ છે પણ મારો બેટો કામ ન કરે, ઘોડા પર બેઠો બેઠો ઓર્ડર છોડ્યા કરે. એ જ વખતે બીજો એક માણસ ઘોડા પર આવ્યો, એને જોયું કે આ લોકોને એક માણસની જરૂર છે. એ ઘોડા પરથી નીચે ઉતર્યો અને ધક્કો માર્યો, પથ્થર ખસી ગયો, બધા ખુશ થઈ ગયા. એ માણસ પાછો પોતાના ઘોડા પર બેઠો અને લેફ્ટનન્ટની પાસે આવ્યો. લેફ્ટનન્ટે પૂછ્યું, હુ આર યુ, કોણ છો તમે? સૈનિક? તો કેપ્ટન છ? તો એનાથી ઊંચી પાયરી લેફ્ટનન્ટ, મારા બરોબર? ના રે ના, હજી ઉપર, હજી ઉપર. એટલે ફિલ્ડ માર્શલ, વિંગ માસ્ટર, એક પછી એક પદવી બોલતો જાય, ઓલો ના પાડતો જ જાય, ના પાડતો જ જાય. છેલ્લે એને પૂછ્યું, તો કોણ છો? એને કીધું, ફ્રાન્સનો સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટ છું. ઓલો ઘોડા પરથી નીચે ઉતરી ગયો, નેપોલિયનના પગમાં પડી ગયો. નેપોલિયને કીધું, દોસ્ત, દુનિયામાં ક્યારે પદનો આટલો અહંકાર નહીં રાખવાનો. જનરલી પદ આવે એટલે મદ આવે જ છે, જનરલી અધિકાર આવે એટલે અહંકાર આવે જ છે. પણ પદની સાથે મદ, અધિકારની સાથે અહંકાર જો આવશે, તમે નીચે ગબડી પડશો. ક્યારેક નાના માણસનું પણ કામ કરતા શીખો. એણે માફી માગી લીધી. આ દેશ ફ્રાન્સ આજે પણ નેપોલિયનને યાદ કરે છે, કારણ કે નેપોલિયન નાના માણસનું પણ કામ કરી શકતો. હી ઇઝ નોટ ગ્રેટ મેન, બટ હી ઇઝ અ ગુડ મેન. નાનામાં નાના માણસનું કામ કરી શકે એ જ માણસ ગુડમેન છે. અહંકાર નથી કરવા દેતો, અધિકાર જમાવવા માંગે છે. આજે તમે હજી ભણો છો, ગણો છો, કદાચ નોકરી કરો છો, આવતીકાલે મોટા થશો, તમારું પુણ્ય જોર મારશે, તમારા હાથ નીચે 150 માણસ કામ કરતા હશે. એ વખતે તમે નાનાની સાથે જો નાના થતા આવડશે ને, તો એ 150 તમને ભગવાન માનશે. પરદેશમાં બે ફેક્ટરી બાજુ બાજુમાંથી એક માણસે એમ કીધું, મારા હાથ નીચે 150 માણસ છે, હું છું તો એ 150 માણસનું કામ ચાલે છે. અને બીજાએ એ 150ને ભેગા કરીને કીધું, તમે બધા છો તો મારું ઘર ચાલે છે, તમે ના હોત તો મારું ઘર ના ચાલત. વાત તો બેઉ સેમ હતી, પણ કહેવાની રીત જુદી છે. એકમાં ઈગો છતો થાય છે અને એકમાં સરળતા છતી થાય છે. અહંકારને દૂર કરવો છે, સિમ્પલ નમસ્કાર કરતા થઈ જાઓ. નમસ્કાર આપણે બોલીએ છીએ, નમો હરી હંતાણમ. આમ તો હરિયંતાણમ નમો બોલો તોય ચાલે, નમો હરિયંતાણમ બોલો તોય ચાલે, અર્થ એકનો એક હોવા છતાં પણ બોલાયશું, કારણ કે નમો એ તમારા અહંકારને ચોંટ મારે છે. પેલા નમો, કોને નમો એ પછી વાત, પેલા ઝૂકો. આપણે ઝૂકવા તૈયાર નથી. ઝૂકતા વહી હૈ જિસમે જાન હૈ, અકડતા તો ખાસ મુર્દે કી. દિવાસળી સળગાવ્યા વગર ક્યારે દીવો નથી સળગતો, અહંકારને સળગાવ્યા વગર ક્યારે નમસ્કાર આવતો છે. સાચો નમસ્કાર એ છે તમે તમારા અહંકારને ખતમ કરો. એક છેલ્લું વાક્ય કહું છું, લાઈફમાં ઈ વગર નથી ચાલતું. એ બી સી ડી પછી શું આવે છે? જો તમે ઈ લગભગ તમને જોઈશે, મધર, ફાધર, બોલો આગળ, બ્રધર, સિસ્ટર, ફ્રેન્ડ્સ, બોલો, હે, રિલેટિવ્સ, વાઈફ, એમાં ઈ તો આવે જ છે. ઓકે, તમારી 5 ઇન્દ્રિયમાંથી 4 ઇન્દ્રિયમાં ઈ આવતી હશે. આઈ, ઇયર, નોઝ, ટંગ. ઓકે, હવે એના જે વિષયો છે એ પણ જુઓ તમે. આઈ નું શું? સી, હિયર, સ્મેલ, ઇટ, ઇટ, ટેસ્ટ. તમે જે રહ્યો છો, હોમ, હાઉસ, બધામાં ઈ આવે છે ને?
એફર્ટ, એનર્જી. હજી બોલો, હે મની. બધા વગર ચાલે, એના વગર નહીં ચાલે. મની બરાબર છે, પણ લાઈફ વગર ચાલવાનું છે. લાઈફ અને અંતે શું થવાનું છે? ડેથ. એમાં શું આવ્યું? પીસ. પીસ વારમાં નથી, જુઓ, સમજ્યા તમે? વારમાં ઈ નથી. માણસને ઈ જોઈતું હોય તો શું જોઈશે? આનો અર્થ એ થયો, હેન્સ ગો વિથ ઈ, હેન્સ ગો વિથ ઈ, બટ વિધાઉટ ઈ ગો. હા, આવે ને, ઈની સાથે જાઓ વિધાઉટ ઈ ગો.